ભાવનગરના સિરસર ગામના લોકોનો આજે વેરા મુક્તિની માંગને લઈ કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો. 5 વર્ષ પહેલા સિરસરને મહાનગરપાલિકામાં ભેળવી દીધા બાદ આજ દિન સુધી પાયાની સુવિધા ન મળતા તેમજ અગાઉની ગ્રામ પંચાયતમાં સારી સગવડ અને સુવિધા હતી તેમજ ગ્રામ પંચાયતોનો દરજ્જો ફરી મેળવવા પાયાની સુવિધાઓ પ્રાપ્ત કરી શકે તેમ હોય સિરસરના લોકોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કરી સિરસરને ફરી ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા માટે સૂત્ર ઉચ્ચાર કર્યા હતા. કમિશનર સાહેબને રજૂઆત કરેલી કે તમારા જે વેરા આવ્યા છે એ અમને પૂરી સુવિધા નથી આપી અને તમે વેરા આપી દીધા છે અને જ્યારે જ્યારે અમે એને મળવાની કોશિશ કરીએ છીએ તો એ મળતા નથી અને અમને એનો કોઈ પણ જાતનો કોર્પોરેશન તરફથી જવાબ હરખો મળતો નથી. પણ હવે અત્યારે અમારી છેલ્લી એવી દલીલ છે કલેક્ટર સાહેબને કે અમને અમારી જૂની ગ્રામ પંચાયત આપી દો તો અમે અમારી રીતે અમે અમારા રોડ રસ્તા રિપેરિંગ કરીએ. આવો આપ જોવો તો તમને ખ્યાલ આવે કે ગામમાં આ મ્યુનિસિપાલિટીએ જે બ્લોક કાઢી નાખ્યા છે એ પછી એની રિપેર નથી કર્યા, અમારા રસ્તા બગાડી નાખ્યા, પાણીની લાઈનો તોડી નાખી, આવા બધા ઓલા કરી અને લોકોને હોહોની રીતે અને પૈસા ખર્ચીને અને જાતે એ પાણીની લાઈનો રિપેરિંગ કરીને અને લોકો વાપરે છે. હજી અમારું પાણીની કનેક્શન જે છે એ મેં જૂનું અમારું જે છે એ પોઝિશનમાંથી અમે વાપરીએ છીએ એટલે એની કરતાં અમને આ કુંડાળામાંથી મુક્તિ આપે અને અમે અમારી રીતે ગામ અમે અમારી રીતે વ્યવસ્થિત રીતે રસ્તા બનાવીશું, લોકોને સવલત આપશું અને તમારા આ કુંડાળામાં અમારે રહેવું નથી. અમને આ ગામમાં ગામને મુક્તિ આપો કે જેથી મ્યુનિસિપાલિટીમાં અમારે રહેવું નથી. અમારે એવી એક રજૂઆત.